હેલો સ્ટુડન્ટ, આપણે આગલા વિડીયોમાં જોયું હતું જાવાસ્ક્રિપ્ટ કોને કહેવાય. ઓકે, પણ હવે એનો ઉપયોગ કઈ રીતના થાય છે એ આપણે હવે જોઈએ. ઓકે, તો જાવાસ્ક્રિપ્ટમાં મેં આખું તમને સમજાવ્યું હતું પીપીટીમાં કે જાવાસ્ક્રિપ્ટ કોને કહેવાય અને કઈ જગ્યાએ યુઝ થાય છે. તો આપણે જોઈએ કે કઈ જગ્યાએ જાવાસ્ક્રિપ્ટનો યુઝ થાય છે. તો મેઇન તો જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ એચટીએમએલની અંદર જ થાય છે. ઓકે, તો જાવાસ્ક્રિપ્ટ કોડનો અમલ એચટીએમએલ પેજમાં જ કરવામાં આવે છે. આપણે જોયું હતું ગયા વખતે એના માટે તમારે શું કરવાનું હોય છે, સ્ક્રિપ્ટ ટેગ સ્ટાર્ટ કરવાનું અને સ્ક્રિપ્ટ ટેગ કમ્પ્લીટ કરવાનું રહેશે. ઓકે, આની વચ્ચે તમારે કોડ લખવાનો છે. તો જોઈએ કે એ પણ આપણે જોયું હતું કે સ્ક્રિપ્ટ ટેગ કઈ જગ્યાએ એડ કરવામાં આવે છે, તો બોડી સેક્શનની અંદર અને હેડ સેક્શનની વિભાગમાં સમાવવામાં આવે છે. ઓકે, બોડી અથવા તો હેડ વિભાગમાં દર્શાવવામાં આવે છે. આપણે જોઈએ કે જ્યારે આપણે એચટીએમએલનો કોડ લખીએ છીએ, તો આ એચટીએમએલ સ્ટાર્ટ કર્યું, એચટીએમએલ ફિનિશ કરો છો, પછી હેડ સ્ટાર્ટ કર્યું, હેડ ફિનિશ થયું, બોડી સ્ટાર્ટ કરી અને બોડી ફિનિશ થાય છે તમારી. આટલું એચટીએમએલનો કોડનું જે સિન્ટેક્સ છે એ ફિક્સ છે. હવે સ્ક્રિપ્ટનો કઈ જગ્યાએ યુઝ કરવાનો છે જાવાસ્ક્રિપ્ટનો, તો મેં તમને કીધું હતું કે જાવાસ્ક્રિપ્ટ છે હેડ સેક્શનમાં વધારે યુઝ થાય છે. હેડ સેક્શન સ્ટાર્ટ કરો, હેડ સેક્શન કમ્પ્લીટ કરો, એની વચ્ચે એડ કરવામાં આવે છે. ઓકે, તો કઈ જગ્યાએ છે સ્ક્રિપ્ટ જોઈએ આપણે. તો સ્ક્રિપ્ટ ટેગ તમારો સ્ટાર્ટ કર્યો અને આ સ્ક્રિપ્ટ ટેગ તમારો ફિનિશ કરે છે. ઓકે, એમાં શું લખ્યું છે, હવે જ્યારે આ જાવાસ્ક્રિપ્ટ છે એક અલગ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે અને એનો પોતાનો કોડ અલગ હોય છે, એટલે એના માટે એચટીએમએલ કોડમાં એક્ઝિક્યુટ થતો નથી ડાયરેક્ટ, એટલા માટે તમારે ટેગનો યુઝ કરવો પડે છે. જો આ કોડ ડાયરેક્ટ એચટીએમએલમાં એક્ઝિક્યુટ થતો નથી, એટલા માટે તમારે સ્ક્રિપ્ટ ટેગનો યુઝ કરવો પડે. તો આપણે જોઈએ એમાં શું લખ્યું છે, ડોક્યુમેન્ટ ડોટ રાઇટ. શું લખ્યું છે, ડોક્યુમેન્ટ ડોટ રાઇટ. ઓકે, હેલો સ્ટુડન્ટ્સ. તો શું કરશે, જ્યારે તમે આ પેજને સેવ કરીને રન કરશો ત્યારે હેલો સ્ટુડન્ટ્સ એવું પ્રિન્ટ થશે બ્રાઉઝરમાં, એ જગ્યાએ બ્રાઉઝરમાં તમારું પ્રિન્ટ થશે. એટલે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ મેથડ આ શું કરાવે છે કે તમે કૌંસમાં ડબલ કોટેશનની અંદર તમે જે લખશો એ તમને શું કરાવશે, પ્રિન્ટ કરાવશે. ઓકે, તો આ ખાસ વસ્તુ જે રાખવાની, સ્ક્રિપ્ટ એક સ્ટાર્ટ કરવાનો અને સ્ક્રિપ્ટ એક ફિનિશ કરો અને એની વચ્ચે તમારે બધી વસ્તુ લખવાની છે. મતલબ જાવાસ્ક્રિપ્ટની જેટલી પણ તમે સ્ક્રિપ્ટિંગ યુઝ કરો છો એ બધી વસ્તુ આની વચ્ચે કરવાની રહેશે. ઓકે, અહીં જોઈ શકાય છે સ્ક્રિપ્ટ ટેગમાં માત્ર એક વિધાન જ છે, એક જ વિધાન છે સ્ક્રિપ્ટ ટેગમાં. કયું છે, ડોક્યુમેન્ટ રાઇટ હેલો સ્ટુડન્ટ લખવામાં આવ્યું છે. અહીં રાઇટ શું છે, તો રાઇટ એક પ્રક્રિયા એટલે એક મેથડ છે. આ મેથડ છે જે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટનો એક ભાગ છે, જ્યાં ડોક્યુમેન્ટ એક ઓબ્જેક્ટ છે અને એ ઓબ્જેક્ટની મેથડ કઈ છે, રાઇટ નામની મેથડ છે. ઓકે, જે લખાણ દર્શાવવાનું હોય તેને, જો તમારે કંઈ લખાણ રિપ્રેઝેન્ટ કરવું છે કોઈ જગ્યાએ, ત્યારે ડોક્યુમેન્ટ ઓટ રાઇટ પ્રક્રિયાના ચલ તરીકે આપવામાં આવે છે. એટલે તમારે આ પ્રમાણે તમારી સિન્ટેક્સ લખવી પડશે, ડોક્યુમેન્ટ ડોટ રાઇટ, ડબલ કોટેશનમાં તમે જે લખશો એ બ્રાઉઝરમાં તમારું પ્રિન્ટ થશે. લાસ્ટમાં શું મૂક્યું છે, અહીંયા સેમી કોલોન. શું મૂકેલું છે, સેમી કોલોન. તો વિધાનના અંતમાં આપવામાં આવેલું અર્ધવિરામ ચિહ્ન સેમી કોલોન જાવાસ્ક્રિપ્ટમાં વૈકલ્પિક છે. કેવું છે, વૈકલ્પિક છે, એટલે મૂકો કે ના મૂકો ફરક પડતો નથી. અર્ધવિરામ ચિહ્નનો ઉપયોગ સમાપ્તિને બદલે અલગતા માટે થાય છે. અહીંયા શું થાય છે, સેમિકોલનનો ઉપયોગ શું થાય કે આનું સમાપ્તિ નહીં પણ અલગતા માટે દર્શાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તેથી જો દરેક વિધાન નવી લીટીમાં લખવામાં આવે તો અર્ધવિરામ મૂકવાની જરૂર નથી. એટલે મતલબ એવું કહે છે, જો નવી લીટીમાં તમે મૂકો આ નવું વિધાન, નવી લીટીમાં મૂકો તમે, તો એના માટે તમારે અર્ધવિરામ મૂકવાની જરૂર પડતી નથી. આપણા ઉદાહરણમાં એક જ વિધાન છે એટલે તમે અહીંયા સેમિકોલોન કરો કે ના કરો કોઈ ફરક પડતો નથી, જો એનું આઉટપુટ આ રીતના આવશે. હેલો સ્ટુડન્ટ, આ પે કયા નામે સેવ કરેલું છે, પેજ js1.html નામનું પેજ આને સેવ કર્યું છે, આને આ નામે સેવ કર્યું છે અને એને બ્રાઉઝરમાં રન કરો એટલે હેલો સ્ટુડન્ટ આવું અહીંયા આ ડોક્યુમેન્ટ રાઇટમાં જે લખેલું છે એ તમારું પ્રિન્ટ થશે આની અંદર. ઓકે, તો આ થઈ ગઈ તમારી કે જાવાસ્ક્રિપ્ટ કઈ જગ્યાએ યુઝ થાય છે.
નોંધ જ એક ખાજો કે જાવાસ્ક્રિપ્ટ વિધાનોને બ્લોક સ્વરૂપે એકત્રિત કરી શકાય છે. એટલે બ્લોકમાં લખવું, એક સાથે ઘણા બધા વિધાનો હોય તો શું કરવું? તો બ્લોકમાં પણ લખી શકો છો. તો બ્લોકની શરૂઆત અને અંત છગડિયા કૌંસ, ઓકે, આના દ્વારા કરવામાં આવે છે. ફોર્મની યથાર્થતા માટેની સરળ જાવાસ્ક્રિપ્ટ લખવાનું શીખીએ. સૌપ્રથમ બે ફિલ્ડ સાથેનું એક સરળ ફોર્મ બનાવીએ અને નેમ અને સબમિટ બટન રાખવાનું. નેમ ફિલ્ડ અને સબમિટ બટન રાખેલું છે. અહીંયા એક ફોર્મ બનાવ્યું છે, અહીંયા નેમ રાખ્યું છે, અહીંયા ટેક્સ્ટ બોક્સ રાખ્યું છે, અહીંયા બટન રાખ્યું છે. એટલે જાવાસ્ક્રિપ્ટ એપ્લાય કરે છે. ઓકે, એટલે જાવાસ્ક્રિપ્ટ બનાવવા માટે આખી એની આ પ્રેક્ટિકલ છે. આખું આ એના માટેનો કોડ છે, જેમણે દેખાશે નહીં. ઓકે, એ અત્યારની જરૂર છે અને એક્ઝામમાં પૂછાતું નથી. ઓકે, એટલે આની કે અત્યારે હાલ જરૂર નથી, પણ કઈ રીતના યુઝ થાય છે, ખાલી કઈ જગ્યાએ મૂકવામાં આવે છે એ આ ખાસ આ તમે જોઈ લેજો. ઓકે, આ રીતના. અને કોડ તમારો અહીંયા જ મૂકવામાં આવશે. અહીંયા જો એનું આનો જે કોડ લીધેલો છે, આ એક પેજ બનાવ્યું છે. અહીંયા તમે કંઈ પણ લખશો અને તમે કોઈ સ્ક્રિપ્ટિંગ યથાર્થતા ચકાસવી હોય તો સબમિટ બટન ઉપર ક્લિક કરી અને તમે યથાર્થતા ચકાસી શકો છો. એના માટે તમારે અહીંયા આખી એની એક પ્રેક્ટિકલ મેચ છે, એ તમને હું પછી શીખવાડીશ. ઓકે, પછી છે વેલિડેટ ફોર્મ વિધેય, મતલબ ફંક્શન વેલિડેટ ફોર્મ, કે વેલિડેશન તમારે કરવું હોય તો વેલિડેટ ફોર્મ વિધેય છે. એના વિશે એમસીક્યુ પૂછાતા હોય છે. તો શું છે? નિશ્ચિત કાર્યને પાળ પાડતા પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા કોડના બ્લોકને વિધેય કહે છે. વિધેય કોને કહેવામાં આવે છે? કે કોઈ કોડને વારંવાર ઉપયોગ થતો હોય તો એ કોડને દરેક ટાઈમે લખવાની જરૂર પડતી નથી. તો નિશ્ચિત કાર્યને પાર પાડતા પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા કોડના બ્લોકને વિધેય અથવા તો રૂટીન કહે છે. વિધેયને ફંક્શન કી વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. કેવી રીતના? ફંક્શન કી વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. અને કોડના બ્લોકને છગડિયા કૌંસમાં દર્શાવવામાં આવે છે. અને કોડ જે લખો છો એ કોડના બ્લોક છગડિયા કૌંસમાં લખવામાં આવે છે. અહીં વેલિડેટ ફોર્મ એક વિધેય છે. આ શું છે? એક વિધેય છે. વેલિડેટ ફોર્મ એક વિધેય છે. ઓકે, એટલે તમે વિધેયનું નામ ગમે લખી શકો છો. જાવાસ્ક્રિપ્ટ એલર્ટ જેવા કેટલાક આંતર પ્રસ્થાપિત વિધેય પૂરા પાડે છે. એલર્ટ વિધેય લખાણ સ્વીકારે. શું સ્વીકારે છે? લખાણ સ્વીકારે છે અને તેને એલર્ટ બોક્સમાં દર્શાવવામાં આવે છે. એટલે એલર્ટમાં તમે જે લખશો એ તમને એક જાવાસ્ક્રિપ્ટમાં એલર્ટ કરી અને રિપ્રેઝન્ટ કરીને કોઈ એરર આવતી હોય તો તમે રિપ્રેઝન્ટ કરીને તમે એક એલર્ટ ડાયલોગ બોક્સમાં ડિસ્પ્લે કરીને આપશે. હવે વિધેયને કેવી રીતના દર્શાવવામાં આવે છે, ઉદાહરણ આપ્યું છે કે તમારે જ્યારે વિધેય બનાવવું હોય ત્યારે તમારે ફંક્શન તો લખવું જ પડશે. શું લખવું પડશે? ફંક્શન કીવર્ડનો યુઝ કરવો પડશે. પછી સ્પેસ કરી હેલો લખ્યું અને કૌંસ પૂરો કર્યો, કૌંસ સ્ટાર્ટ કર્યો. હંમેશા જ્યારે વિધેય લખો એટલે તમારે વિધેયનું નામ લખવાનું અને કૌંસ સ્ટાર્ટ અને કૌંસ ફિનિશ કરવાનું. ઓકે, છગડિયો કૌંસ સ્ટાર્ટ કર્યો અને છગડિયો કૌંસ પૂરો કર્યો. આ બતાવ્યું હતું, છગડિયો કૌંસ સ્ટાર્ટ અને છગડિયો કૌંસ પૂરો. એમાં મેં કઈ મેથડ લખી છે? એલર્ટ મેથડ લખેલી છે. એલર્ટમાં લખ્યું છે હેલો સ્ટુડન્ટ. આ શું કરશે? તમને એલર્ટ જનરેટ કરીને આપે, એક ડાયલોગ બોક્સમાં ઓપન કરી હેલો સ્ટુડન્ટ એવું પ્રિન્ટ કરીને તમને આપશે. જ્યારે હેલો વિધેય બોલાવવામાં આવે એટલે કોલ કરો. આને શું કરવું પડે? હંમેશા વિધેયને કોલ કરાવવો પડે. કોલ કરાવો તો જ આ ફંક્શન કોલ થાય, અધરવાઇઝ થાય નહીં. ત્યારે હેલો સ્ટુડન્ટ સંદેશ સાથેનું એલર્ટ બોક્સ દર્શાવવામાં આવશે. એ કેવી રીતના જનરેટ થશે? વિધેયનો અમલ કોઈ ઘટના દ્વારા અથવા તો સોર્સ કોડમાંથી બોલાવવામાં આવે ત્યારે કરવામાં આવે છે. વિધેયનો અમલ ક્યારે થાય, કે આ ફંક્શન ક્યારે કોલ થાય, કે જ્યારે તમે કોઈ કોલ કરાવો તો તમારી રીતે, મતલબ કોઈ સોર્સ કોડમાં તમે કોઈ ઘટના એપ્લાય કરો છો તો આ મેથડ કોલ થાય, અધરવાઇઝ થતી નથી. HTML કોડના હેડ કે બોડી વિભાગમાં વિધેયને વ્યાખ્યાયિત કરી શકાય છે. આને કોઈપણ જગ્યાએ તમે વ્યાખ્યાયિત કરી શકો છો. કઈ કઈ જગ્યાએ? તો હેડ અને બોડી સેક્શનની અંદર. વિધેયને તેના નામથી બોલાવવામાં આવે છે. કેમ દે? નામથી. હેલો હોય તો હેલો. તે કૌંસમાં આપેલી કિંમતો સ્વીકારી શકે છે. જે કૌંસમાં અહીંયા જો કૌંસ આપેલી હોય તો એ કિંમત તમારે જો પાસ કરાવી હોય તો અહીંયાથી કિંમતો પણ પાસ કરાવી શકાય છે. આ કિંમતો વિધેયને પ્રાચલ તરીકે મોકલવામાં આવે છે. એટલે કે પેરામીટર તરીકે અહીંયા મોકલવી હોય, કોઈ વેલ્યુ હોય, કોઈ ફંક્શનને કોઈ વેલ્યુ મોકલવી હોય તો તમે અહીં પેરામીટર લઈ અને તમે પાસ કરાવી શકો. વિધેય કિંમત પરત કરે તેવું પણ આપણે ક્યારેક ઈચ્છતા હોઈએ તો રિટર્ન વિધાનની મદદથી આ શક્ય બને છે. કે આ ફંક્શનમાંથી કોઈ આઉટપુટ આપણે પાછું જોઈએ છે, રિટર્ન જોઈએ છે, એના માટે તમારે રિટર્ન વિધેય લખવું પડશે. તો તમને બેક કરીને તમને આપવામાં આવશે. આપણા ઉદાહરણમાં વેલિડેટ ફોર્મ વિધેયને સબમિટ બટન પર ક્લિક કરવાથી આપવાથી ઉદ્ભવતી ઘટના દ્વારા બોલાવવામાં આવે છે.
કે જ્યારે સબમિટ બટન ઉપર ક્લિક કરો ત્યારે વેલિડેટ નામનું ફોર્મ તમારું કોલ થશે. આપણા જે ઉદાહરણ જે આપણે જેટલા પણ જોઈશું, જ્યારે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે વેલિડેટ ફોર્મ જે છે, આ જે ઉપરનું ઉદાહરણ જોયું હતું આ ઉદાહરણ છે એમાં, કે જ્યારે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે વેલિડેટ નામનું ફોર્મ તમારું જનરેટ થશે અને એ પ્રમાણેનું ફંક્શન કોલ થશે. ઓકે, પછી છે તમારી ઘટના, એ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, આજે આટલું રાખીએ. આટલું તમે ઘરેથી જેટલા પણ મોસ્ટ ટોપિક છે એ લખી અને તમારે યાદ રાખવા પડશે અને એમસીક્યુમાં ખાસ ઇમ્પોર્ટન્ટ તરીકે પૂછાય છે. ઓકે,